નમસ્કાર દર્શક મિત્રો, ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે એન્ડ્રોઇડની અંદર રેડિયો બટનનો ડેમો જોશું. સૌ પ્રથમ તો આપણે લેઆઉટ ડિઝાઇન કરશું. લેઆઉટ ડિઝાઇન કરવા માટે રેડિયો બટનના તમારા ફોર્મ વિજેટ્સની અંદર રેડિયો બટનનો ગ્રુપ છે એ તમારે લઈને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું રહેશે. બરોબર, તમે રેડિયો ગ્રુપ લેશો એટલે ઓટોમેટિક એની અંદર 3 રેડિયો બટન છે એ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ એની પ્રોપર્ટીઝ સેટ કરીશું. નામ આપશું આપણે વ્યવસ્થિત નામથી સેટ કરી દીધા છે. રેડિયો ગ્રુપની સાઇઝ છે એ આપણે થોડીક વધારી દઈશું. લેઆઉટ વ્યવસ્થિત આપણે સેટ કરી દીધું છે. ત્યારબાદ આપણે જઈશું જાવા ફાઇલની અંદર ને એની અંદર આપણે રેડિયો બટન ઉપર જે સિલેક્ટ કરશું આપણે એ પ્રમાણે એ વસ્તુ છે એ રેડિયો બટન પરફોર્મ કરશે. સૌ પ્રથમ તો આપણા રેડિયો બટન છે એના વેરિયેબલ બનાવશું. લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરશું. ત્યારબાદ આપણા રેડિયો બટન છે એ આપણી લેઆઉટ ફાઇલ સાથે કનેક્ટ કરશું. રિલેટિવ લેઆઉટનો પણ એક વેરિયેબલ બનાવશું. એનું આઈડી સેટ કરી નાખશું લેઆઉટનો ફાઇલની અંદર રિલેટિવ લેઆઉટનો.
ત્યારબાદ આપણે રિલેટિવ લેઆઉટને આપણા એક્સટર્નલ ફાઇલના લેઆઉટ સાથે કનેક્ટ કરશું. એરર સોલ્વ કરીએ આપણે. ત્યારબાદ રેડિયો બટન મૂકીએ આપણે. રેડિયો બટનનું નામ છે રેડિયો ઝીરો. એરર સોલ્વ કરીએ આપણે. ત્યારબાદ આપણું બીજું રેડિયો બટન છે એ લઈએ. એની આઈડી કોપી કરીને આપણે પેસ્ટ કરીએ. એરર આવે છે, એરર સોલ્વ કરીએ. કંટ્રોલ એસ. આપણા ત્રણ રેડિયો બટન અને એક રિલેટિવ લેઆઉટ છે આપણી જાવા ફાઇલની અંદર સેટ કરી દીધું છે. ત્યારબાદ પહેલા રેડિયો બટન ઉપર ક્લિક કરશું એટલે આપણે આપણો બેકગ્રાઉન્ડ કલર છે એ રેડ થઈ જશે. તો એના માટે R1.set on ક્લિક લિસનર ન્યૂ ઓન ક્લિક લિસનર. એરર આવે છે, એરર સોલ્વ કરીએ આપણે. એરર આપણી નીકળી ગઈ છે. ત્યારબાદ આપણે રિલેટિવ બેકગ્રાઉન્ડની અંદર જે કલર આવશે આપણો સેટ બેકગ્રાઉન્ડ કલર, ત્યાં આપણો કલર આવશે રેડ. એ જ રીતના આપણે બીજું રેડિયો બટન છે એની ક્લિક ઇવેન્ટ જનરેટ કરશું આપણે. એની અંદર આપણો રિલેટિવ લેઆઉટનો કલર થશે ગ્રીન કલર.
થ્રી જી ના આર થ્રીની ઉપર આપણું રેડિયો બટન સિલેક્ટ થશે તો આપણું જે કલર છે એ આવશે બ્લુ. સેટ ઓન, ક્લિક લિસ્ટ, ન્યૂ અને ક્લિક લિસ્ટ. જે વધારાની મેથડ છે જેની આપણે કંઈ જરૂર નથી તેને આપણે રિમૂવ કરી દઈએ. આપણો પ્રોગ્રામ અહીંયા રેડી થઈ ગયો છે, ત્યારબાદ આપણો પ્રોજેક્ટ છે એ બિલ્ડ કરીએ. લેઆઉટમાં એરર છે, રિલેટિવ લેઆઉટની આઈડી છે એ આમાં મેચ નથી થતી. ઓકે, એરર જતી રહી છે આપણી, બરાબર. બિલ્ડ પ્રોજેક્ટ કર્યો એટલે અહીંયા ખાલી સિમ્પલ પ્લસ કરતાં ભૂલી ગયો હતો. ત્યારબાદ આપણો પ્રોજેક્ટ છે એ રન કરીએ.
આપણો એપ્લિકેશન છે સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈને રન થઈ ગઈ છે. ચેક કરીએ આપણે, બરાબર આપણા રેડિયો બટન છે એ પ્રોપરલી વર્ક કરે છે. હવે ઇનકેસ આ તો આપણે લીધા કલર, હવે આની જગ્યાએ તમારે ઇમેજ સેટ કરવી હોય તો ઇમેજે સેટ કરી શકો. એના માટે તમારે બીજું એક એક્સ્ટ્રા રેડિયો બટન છે એ મૂકવું પડશે. અને ત્યારબાદ તમારે આટલું સેટ થઈ જાય, તમારે એક ઇમેજ લેવાની. આને કોપી કરીને તમારા પ્રોજેક્ટનું ફોલ્ડરની અંદર, રિસોર્સ નામનું ફોલ્ડર હશે એની અંદર જે પહેલું ફોલ્ડર હશે HDPI, એમાં તમારે સિમ્પલ પેસ્ટ કરી દેવાની. લેઆઉટ ચેક કરીએ આપણે, એક નવું એડ થઈ ગયું છે રેડિયો બટન. ત્યારબાદ તમારે એક તમારે રેડિયો બટનનો વેરિયેબલ એડ કરી દેવાનો. ત્યારબાદ એની રેડિયો બટન સિલેક્ટ કરવા માટે ક્લિક ઇવેન્ટ જનરેટ કરીએ. ત્યારબાદ તમારે લખવાનું રહેશે રિટેલ રિલેટિવ લેઆઉટ 1. સેટ બેકગ્રાઉન્ડ રિસોર્સ. ત્યારબાદ તમારે R. ડ્રોવેબલ ડોટ પ્રોજેક્ટ ફરીથી રન કરીએ. એક ઇમેજ આવી ગઈ છે, બરોબર. આ આખી ઇમેજ તમારી રેડિયો બટન થ્રુ આખી રિલેટિવ લેઆઉટમાં શો થઈ ગઈ છે. આ રીતના તમે રેડિયો બટન છે એ સિમ્પલ એન્ડ્રોઇડની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકશો.